અમદાવાદ થી દર્શન કરવા આવ્યા છો? પહેલી વાર જ આવ્યા કે? હા, પહેલી વાર જ. કોણ કોણ આવ્યા છો? મારી દીકરી છે, જમી છે, ઘરવાળા છે. હા, શું થયું તું તમને? મને બે વાર એટેક આવી ગયો. હા, બે વાર કીધું કે એટેક છે, એટેક છે. અને ત્રીજી વાર દાદાને કીધું કે મને તમે તમે હાજર રહેજો અને મટાડી દેજો. એટલે ત્રીજી વાર બધું એન્જિયોગ્રાફી કરાવી એટલે અમે બ્લોકેજ નડી ના આવી એમ. ડોક્ટર કે બ્લોકેજ નથી. પેલા એવું કહેતા હતા કે તમારે એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે, હૃદયમાં આ તકલીફ છે, આ તકલીફ છે. પણ દાદાને શ્રદ્ધાથી બાધા રાખી તો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા, અત્યારે સારું છે. એટલે દાદાને દર્શન કરવા આવ્યા. વાહ, તમારું કામ થઈ ગયું ને બા. દાદા એ બધું મટાડી દીધું. તમને કોને કીધું તું? અહીંયા ગુમડી હનુમાન દાદા નું મંદિર છે. મેં યુટ્યુબ માં જોઈને દાદા ને દર્શન કર્યા. યુટ્યુબ માં જોયેલો. યુટ્યુબ માંથી જ માનતા રાખી લીધી. તો એ તમને શ્રદ્ધા બેસી ગઈ ને આવ્યા પેલા જ, અને રિપોર્ટ બધા નોર્મલ આવ્યા. વાહ, નોર્મલ આવી ગયા. અને કે નળી બ્લોકેજ નથી, તમારે કોઈ એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ડ નહીં મુકાવવું પડે, એવું થયું. ખાલી દર્શન કરવાની માનતા રાખવાથી બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. હવે વિચાર કરો, બા અમદાવાદ થી આવ્યા છે. અમદાવાદ માં એમને ઘરે બેઠા બેઠા કદાચ દવાખાને માનતા રાખી હોય કે ઘરે, એ તો આપણને નથી ખબર. પણ એમને ખાલી યુટ્યુબ માં વિડીયો જોઈ અને એનો અહીંયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવાની માનતા રાખી સાહેબ એમને રિપોર્ટ બધા નોર્મલ આવ્યા. હવે વિચાર કરો, એક શ્રદ્ધા નો વિષય છે. એટલે હું તો કહું છું કે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને શરીરમાં કોઈ પણ રોગ હોય, સાહેબ હનુમાન દાદા ની માનતા રાખી લ્યો. ગુમડી હનુમાન દાદા કહેવાય છે, કારણ કે પેલા ઘણા બધા લોકો ને ગુમડા મટાડ્યા છે. પણ પછી જો જેવી જેની શ્રદ્ધા વધતી ગઈ એમ અત્યારે તો કેન્સર જેવા રોગ દૂર કરી દે છે. એટલે હવે આપણે મંદિરના એડ્રેસ ની વાત કરીએ. આપણે ચોટીલા થી તમે થાનગઢ આવો, ચોટીલા થી 20-25 કિલોમીટર થાનગઢ થાય. થાનગઢ માં આવીને કોઈ પણ વ્યક્તિને પૂછો કે લાખામાચી રોડ ઉપર ગુમડિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવું છે, સાહેબ થાનગઢ થી 2-3 કિલોમીટર થાય છે, અહીંયા હનુમાન દાદાના તમને ગુમડી હનુમાન દાદાના દર્શન 24 કલાક થાય છે, અહીંયા કોઈ રૂપિયો લેવામાં નથી આવતો, વગડામાં મંદિર છે, તમારી જેવી શ્રદ્ધા અહીંયા જે ધરો ગુમડી હનુમાન દાદા તમને હજાર ગણું આપે છે. પણ હા, આ વિડીયોને તમારા સગાવાલામાં, આડોશી પાડોશીમાં, દેશ વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય, દેશના કોઈ ખૂણે આ વિડીયોને બાકી ન રાખતા બધા વ્યક્તિઓને આ વિડીયો શેર કરી દેજો. જે કોઈ વ્યક્તિને કંઈ પણ શરીરમાં તકલીફ હશે એ વ્યક્તિ આ વિડીયોના માધ્યમથી માનતા રાખશે અને એમનું દુઃખ દરિદ્ર દૂર થશે તો સાહેબ તમને પણ પુણ્ય મળશે. એટલે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. બાકી કોમેન્ટમાં જય ગુમડિયા હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જય ગુમડિયા.